સુરત મહાનગરપાલિકાએ આ વખતે 141 કરોડના વધારાની સાથે 748 કરોડનો જે બજેટ છે મંજૂર કરવામાં આવ્યો છે. શું શું મહાનગરપાલિકાના લોકોને મળવાનું છે અને શું શું વધારો કરવામાં આવ્યો છે આ વાત કરશે પરેશભાઈ પટેલ, જે સ્ટેન્ડિંગ કમિટી સુરત મહાનગરપાલિકાના ચેરમેન છે. પરેશભાઈ, આ જે બજેટ જે આપણે આજે મંજૂર કરવામાં આવ્યું છે તો શું શું એની અંદર વધારો કરવામાં આવ્યો છે, કઈ કઈ ફેસિલિટી સુરત મહાનગરપાલિકામાં લોકોને આપવામાં આવશે? સુરત શહેરનું આ બજેટ એમ કહી શકાય કે વિકાસલક્ષી બજેટ છે. વિકાસના 2600 કરોડના કામો સુરત મહાનગરપાલિકા આ વર્ષે કરશે, જેમાં ઘણા બધા પ્રોજેક્ટોની જાણ આપ જાણો છો એ પ્રમાણે એક વહીવટ ભવન 28 માળનું જે સૌ પ્રથમવાર પૂરા ગુજરાતમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે. બેરેજ બ્રિજની બેરાજની વાત કરીએ છીએ, જ્યાંથી સુરત શહેરને આવતા 50 વર્ષો સુધી પાણીની વ્યવસ્થા ઊભી થઈ શકે છે. ડુમસના રિવરફ્રન્ટ, ડુમસના સી બીચને ડેવલપ કરવાની વાત છે, એનો પણ પ્રોવિઝન આ બજેટમાં કરવામાં આવ્યું છે. અને નવા વિસ્તારો કે જેમાં સૌથી વધારે 821 કરોડ રૂપિયા ફક્ત પ્રાથમિક સુવિધાઓમાં સુરત મહાનગરપાલિકા ખર્ચ કરવા જઈ રહ્યું છે, જેનો ગયા વર્ષે ટોટલ 128 કરોડનો ખર્ચ હતો. આપ સમજી શકો કે 128 કરોડ પરથી 821 કરોડ રૂપિયા જેટલો ખર્ચ સુરત મહાનગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ પર કરવા જઈ રહ્યું છે. ઉપરાંત પ્રાથમિક સુવિધાની સાથે સાથે એજ્યુકેશન અને હેલ્થ ઉપર સુરત મહાનગરપાલિકા ઘણું જ કામ કરી રહ્યું છે, હું ચોક્કસપણે માનું છું. હેલ્થની વાત કરીએ તો 50 બેડની 4 હોસ્પિટલ શરૂ કરી હતી, હવે બીજી 5 હોસ્પિટલો એડ કરી રહ્યા છે, એટલે કે કુલ 9 હોસ્પિટલ 50 બેડની સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવશે. અને 50 બેડની જે હોસ્પિટલો છે એના કારણે સુરત મહાનગરપાલિકા ઉપર ભારણ ઓછું થશે. ઉપરાંત આપ જાણો છો સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલી મસ્કતી હોસ્પિટલ, જે ઘણી જૂની છે, વર્ષો જૂની છે, એનું અપગ્રેડેશન કરીને 120 બેડની હોસ્પિટલ મસ્કતી હોસ્પિટલને ડેવલપ કરવા તરફ જઈ રહ્યા છે, જ્યાં પણ સુરત સ્મીમેરમાંથી એટલે કે અમારી જે સુરત મહાનગર દ્વારા સંચાલિત હોસ્પિટલ છે ત્યાંથી જ એનું નેટવર્ક આપણે કહીએ કે એમની ત્યાંથી જ એમની બધી વ્યવસ્થાઓ, ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, બધી જ વ્યવસ્થા ત્યાંથી કરવા જઈ રહ્યા છે. એટલે હેલ્થમાં ઘણું મોટું કામ કરે છે. વડીલો માટે એક વડીલ વંદના કાર્યક્રમ શરૂ કરવાનું વિચારી રહ્યા છે, જેમાં હાલના તબક્કે 2 જેટલી વેન ડૉક્ટરો સાથે રેડી હોય અને એક ફોન કોલ ઉપર જે વ્યક્તિ એના ઘરે કે કોઈપણ સ્થળે હોય એ વડીલને ત્યાં તરત જ જોવામાં આવે અને ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે અને સારવાર મળી શકે એવી વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા ઊભી કરવા જઈ રહી છે, જે ભવિષ્યમાં 9 ઝોનમાં 9 જેટલા વેનો સાથે મેડિકલ ટીમ સાથે આ વ્યવસ્થા ઊભી કરીશું. ઉપરાંત હેલ્થની સાથે સાથે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં 46 જેટલી નવી શાળાઓ સુરત મહાનગરપાલિકા બનાવવા જઈ રહી છે. સાથે સાથે જે જૂના મકાનો છે જેની ઉપર માળ બાંધવાની વાત છે, એવા ઓછામાં ઓછા 26-30 માળો ઉપર આપણે સ્કૂલોના માળો ઉપર બાંધકામ કરવામાં આવશે. એટલે આપ સમજી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં બાળકોને અભ્યાસની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા પૂરી પાડશે. સાથે સ્કૂલની સાથે અમે અત્યારે એક નવી સિસ્ટમ, જે આપ જાણો છો એમ પ્રધાનમંત્રીશ્રીએ કીધું છે કે બાળકોને જે રીતે સેફ્ટી વધુમાં વધુ આપ તમે આપી શકો, એટલે ઇન્ટેલિજન્સનો બેઝ કેવી રીતે કરી શકાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બેઝ માટે સુરત મહાનગરપાલિકાએ સુમન સેલ દ્વારા અમારા 2 લાખ જેટલા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર અને ઇન્ટેલિજન્સથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જોડવાનું નક્કી કર્યું છે, જેના થકી જેવું બાળક સ્કૂલમાં આવે એવી જ ટીચર્સો અને એના મા બાપને બેઉને ખબર પડે કે તમારું બાળક સ્કૂલમાં આવી ગયું છે, અને જ્યારે સ્કૂલ છોડે એવી પાછી ખબર પડે કે બાળકે સ્કૂલ છોડી દીધી છે, એમની માર્કશીટો ઓનલાઈન એ લોકો જોઈ શકે, એના માર્કશીટો ઉપરથી એની ડિટેલિંગ કાઢી શકે ઘરે બેઠા બેઠા. આ બધી વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા કદાચ આખા ભારતમાં પહેલી મહાનગરપાલિકા છે જે બાળકોને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જોડીને બહુ બધી સુવિધા આપવા તરફ આગળ વધી રહી છે. ટેક્સી જે આ તો સુવિધાઓની વાત રહી પરેશભાઈ, હવે ટેક્સી વધારવામાં આવ્યા છે, એનો આંકડો કયો છે અને કયા પ્રકારના ટેક્સી વધારવામાં આવ્યા છે? સુરત મહાનગરપાલિકા જે રીતે મેં આપને જણાવ્યું પહેલાં કે 2600 કરોડના વિકાસના કામો તરફ આગળ વધી રહી છે, ટેક્સીસની વાત છે. ટેક્સમાં જે મિથ અત્યારે શહેરમાં ચાલી રહ્યું છે એ છે, આપણે જે ટેક્સ વધાર્યો છે એમાં 100 ચોરસ મીટરના 1076 ચોરસ ફૂટથી મકાનો જેની
ટોટલ આપણા 17.5 લાખમાંથી 15.5 લાખ મકાનો આ 100 ચોરસ મીટરની અંદર આવે છે. અને મને જણાવતા આનંદ થાય છે કે એની ઉપર આ 100 ચોરસ મીટરથી નાના મકાનો ઉપર આખા વર્ષની અંદર એવરેજ 31 રૂપિયાનો ટેક્સ એમને લાગશે. અને ડેવલપમેન્ટ ચાર્જીસ અમારે એટલા માટે લેવા પડે છે કે જે ભારત સરકારની 3 મોટી સ્કીમો જે ચાલે છે એમાં બહુ ચોક્કસપણે કહેવામાં આવ્યું છે કે જો તમે યુઝર ચાર્જીસ અને વેરો વધારવા નહીં માંગતા હો તો તમને આ સ્કીમોમાંથી લાભ નહીં મળે. જે 1000 કરોડની આ સ્કીમોનો લાભ સુરત મહાનગરપાલિકા મેળવી રહી છે અને એના માળવા માટે એક નજીવો વધારો 8 રૂપિયા રોજના જેમને ટેક્સ તરીકે ભરવાનો આવશે તેમાં 15.5 લાખ મકાનો આવી જાય છે. અને બીજા 13 પૈસાનો વધારો અમે યુઝર ચાર્જ તરીકે ફક્ત લાઇટ પોલ જે લાગે છે એની ઉપર લેવા જઈ રહ્યા છે. આના સિવાયનો એક પણ વધારો 100 ચોરસ મીટરથી નાના મકાનોને લાગુ પડતો નથી. એટલે કે ટોટલ આપ કહેશો તો 13 વત્તા 8 એટલે કે 21 પૈસા રોજના, એટલે આપ સમજી શકો છો કે જેની 100 રૂપિયાથી પણ ઓછી વેલ્યુ આપણે આપ ગણીએ તો આખા વર્ષમાં થાય છે. હું એમ કહું છું કે કદાચ 365 રૂપિયા કે રોજનો 1 રૂપિયો પણ આ 15.5 લાખ પ્રોપર્ટીઓને ખર્ચ કરવા પડતો હોય એના સિવાયનો એક પણ યુઝર ચાર્જ સુરત મહાનગરપાલિકાએ આ 15.5 લાખ પ્રોપર્ટી ઉપર એની ઉપર વધારો કર્યો નથી. એટલે સુરત શહેર જે ટેક્સ મેળવશે એની સામે જે ડેવલપમેન્ટના કામો છે એ સારી રીતે કરી શકશે. અને સૌ પ્રથમવાર 5 વર્ષ પછી સુરત રેવન્યુ પ્લસ, અત્યાર સુધી રેવન્યુ ડેફિશિયટ બજેટ આપતું હતું, આ પહેલી વખત રેવન્યુ પ્લસ બજેટ તરફ જે 401 કરોડ રૂપિયાની રેવન્યુ પ્લસ સાથેનું બજેટ આપણે જાહેર કરી શક્યા છે. પરેશભાઈ, સ્વચ્છતામાં આપણે સુરત મહાનગરપાલિકા ઘણી વખતથી જોઈએ તો બીજા નંબર પર આવે છે, તો પહેલા નંબર પર બનાવવા માટે કયા પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવશે? સ્વચ્છતા માટે અમે અત્યાર સુધીમાં 4 ઝોનોને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સિસ્ટમની સાથે જોડી ચૂક્યા છે. 3 સેન્ટરો ટૂંક સમયમાં જોડાઈ જશે એટલે આખું શહેર કમ્પ્લીટ થઈ જશે. એમાં જે નવી ફેસિલિટી અમે જે જનરેટ કરવા જઈ રહ્યા છીએ એ છે કે જે કંપની સાથે અમે કોન્ટ્રાક્ટ કરીએ છીએ એ કંપનીએ ડસ્ટબિનની સાથે પ્લાસ્ટિક બેગ પણ એને પ્રોવાઈડ કરવાની છે. અને ડસ્ટબિનની આજુબાજુમાં બેવ સાઈડ ઉપર 10-10 મીટરની જગ્યામાં જો કોઈ કચરો પડ્યો હશે તે પણ એને ઉઠાવવાનો રહેશે. જો એ નહીં ઉઠાવશે તો એને ચાર્જ કરવામાં આવશે. અને બીજી વાત કે આ કચરા માટે શહેરીજનોને પણ અમે અત્યારે એમના ઘરે જઈને ટીમ બનાવીને જે એજન્સીઓ આ કોન્ટ્રાક્ટ લેશે એમણે પોતાની ટીમ બનાવવી પડશે. શહેરીજોને સમજાવવું પડશે કે ભાઈ તમારે આ ભીનો કચરો અને સૂકો કચરો કેવી રીતે છૂટો કરવો, કેવી રીતે એનો સંગ્રહ કરવો, કેવી રીતે એને ડિસ્ટ્રોય કરવો, આ બધી જ વસ્તુઓ એમને સમજાવવામાં આવશે. જેના થકી વધુમાં વધુ લોકો આ મોહિમમાં જોડાય અને જ્યાં સુધી આપણે જાતે આ વસ્તુ ઉપર જાતે વિચારતા નહીં થઈશું ત્યાં સુધી સ્વચ્છતામાં આપણે બીજા નંબર પરથી પહેલા નંબર આવવામાં સમય લાગશે. પણ અમે પૂરજોશમાં એટલે કે સુરત મહાનગરપાલિકા પોતાના અધિકારીઓ અને નવી જે એજન્સીઓ છે એમની સાથેની ટીમ સાથે રહીને, આપ જાણો છો તેમ ઘણા બધા વિસ્તારોની અત્યારે આ સેગ્રિગેશનનું કામ બહુ સારું ચાલે છે. વરાછા એરિયા પણ એની અંદર આવે છે, ઉધના એરિયાના અમુક ભાગો પણ આવે છે. એમાંથી અત્યારે અમે 300 જેટલી સોસાયટી આઇડેન્ટિફાઈ કરી છે અને એ આવતા વીકે 1000 તરફ આગળ વધી રહ્યા છે. સોસાયટી વાઇઝ લોકોને સમજાવવામાં આવશે કે કેવી રીતે તમે સેગ્રિગેશન કરશો. અને આ જ વસ્તુ જો આગળ વધશે તો આપણને પહેલા નંબર પર આવતા કોઈ રોકી નહીં શકશે. તો બિલકુલ, આ હતા પરેશભાઈ પટેલ, સુરત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે. અને આજે જે સુરત મહાનગરપાલિકાનું 7848 કરોડનું જે બજેટ મંજૂર કરવામાં આવ્યો છે એને લઈને સુરત મહાનગરપાલિકા નવા શું કરવા જઈ રહ્યા છે અને કેમ ટેક્સ વધારે, તમામ વિગતો પર આપણી સાથે વાત કરી હતી. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.